गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सब बदा मजा में आशो अने हृदयपूर्वक आप सब बदा ने जय श्री कृष्ण अने जय माताजी। विषय छे अर्थशास्त्र अने धोरण छे 12 कॉमर्स, चैप्टर नंबर 2 वृद्धि अने विकासना निदर्शको। ओके, तो विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चरमां जीवनी भौतिक गुणवत्ताना आंक विषे अभ्यास करी गया हता। જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકમાં આપણને સૌપ્રથમ ઘણા બધા માણસોનો સમૂહ જોવા મળે, જેમ કે સમાજના લોકો હોય તો બધા વ્યક્તિઓ જે છે ભેગા મળીને આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય, ધંધાકીય પ્રવૃત્તિઓ કરતા હોય, તો તેમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એટલે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જોવા મળે છે। બંને એકબીજા વગર શક્ય છે નહીં, બરાબર, બંનેની જરૂર પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણવાના છીએ કે માનવ વિકાસ આંક, સૌપ્રથમ માનવ વિકાસનો આંક એટલે તેને અંગ્રેજીમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે કોઈ પણ માણસ હોય કે કોઈ પણ દેશમાં રહેતો હોય તો દેશમાં વ્યક્તિ જે છે માણસને 3 પ્રકારે તેનું મૂલ્ય આપવામાં આવે છે। મૂલ્ય આપવાનું કારણ એ છે કે વ્યક્તિ જે છે તેમાં તેનું અપેક્ષિત આયુષ્ય હોય, પછી તેનું શિક્ષણ હોય અને સારું જીવન ધોરણ હોય, તો આ 3 બાબતો જે છે માનવ વિકાસ આંક સાથે સંકળાયેલી છે। હવે આપણે પ્રસ્તાવના સ્વરૂપમાં જોવા જઈએ તો ફર્સ્ટ ઓલ ઓફ યુ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે વિકાસના અધ્યતનોમાં નિદર્શક માનવ વિકાસ આંક છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, બરાબર, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈસવીસન 1990માં વિશ્વના માપદંડ સાથે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો। એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે માનવ વિકાસ આંકની કઈ સંસ્થાએ રચના કરી હતી, તો કે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ દ્વારા કરવામાં આવેલી હતી। HDA એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ જે ભારતીય હતા તેમાં જુદા જુદા દેશોના વિકાસના પ્રયત્નોના મૂલ્યો કરીને અલગ અલગ તારણ આપવામાં આવ્યું છે કે 1990માં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થા કરી હતી, જે યુએનડીપીમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ જોડાયા હતા, જે ભારત દેશના અર્થશાસ્ત્રીઓ ઘણા બધા હતા, અમુક વિદેશના અર્થશાસ્ત્રીઓ હતા। હવે એ બધા અર્થશાસ્ત્રીઓએ શું કર્યું, તો કે ઘણા બધા દેશોમાં એમને વ્યક્તિનું અપેક્ષિત આયુષ્ય, હવે આયુષ્ય એટલે શું, તો કે વ્યક્તિની જન્મથી મૃત્યુ સુધી તમામ અવસ્થાઓ એટલે કે તેમનું આયુષ્ય કેવું છે, શારીરિક ખોળકાળ પણ છે કે નહીં, તો આવી તમામ પ્રકારની જે છે પ્રવૃત્તિઓ કરેલી હતી। અને ત્યારબાદ બીજી પ્રવૃત્તિ કરી હતી, તો કે જ્ઞાન, તો કે વ્યક્તિ જે છે સરેરાશ સ્કૂલે કેટલા જાય છે વિદ્યાર્થીઓ ભણવા, વિદ્યાર્થીઓ જે છે કે સ્કૂલમાં ધ્યાન આપે છે કે નથી આપતા, વ્યક્તિની ઉંમર જે છે કે નાની ઉંમરમાં કામે ચડી જાય છે કે નથી ચડી જતા, તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ શિક્ષણને લગતા જોવા મળે। ત્રીજો પોઈન્ટ એવું કહેવા માગે છે એ મને, તો કે સારું જીવન ધોરણ, તો કે સારું જીવન ધોરણ કોને કહેવાય, તો કે વ્યક્તિને રોજબરોજનું ખાવું પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, આરોગ્ય સેવા સારી મળતી હોય, બાળ મૃત્યુ દરનું ઓછું પ્રમાણ હોય, તો આવા નવા 1990માં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ શું કર્યું, તો કે રિસર્ચ કર્યું ભારત દેશમાં, પછી પાકિસ્તાનમાં, ચીનમાં, અમેરિકા અને વગેરે જેવા દેશોમાં એ શું કર્યું અર્થશાસ્ત્રીઓએ, તો કે સર્વે કર્યો કે સૌથી વધારે અપેક્ષિત આયુષ્ય ક્યાં છે, વ્યક્તિઓના જન્મ અને મૃત્યુ દર ક્યાં છે, બધાની આવક સૌથી વધારે કયા દેશમાં જોવા મળે છે, ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો નિરાકરણ જોવા માટે માનવ વિકાસ આંકની રચના કરી, જેમાં અર્થશાસ્ત્રીઓનો મોટા પાયે ફાળો રહેલો છે। પછીનો પોઈન્ટ એવો કહેવા માગે છે કે 2010માં સુધારો કરવામાં આવ્યો, તો સુધારો જે કર્યો તેના વિશે આપણે અભ્યાસ કરીશું। ઓકે, માનવ વિકાસ આંકના ઘટકો કીધા કે HDAમાં તૈયાર કરેલ સુગમ બને તેવી 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે। HDAમાં મુખ્યત્વે 3 બાબતો કઈ હોય બેટા, તો કે HDAમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, શિક્ષણ અને સારું જીવન ધોરણ। ખાસ યાદ રાખવાનું છે તમારે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, સારું જીવન ધોરણ આ 3 બાબતો કેમાં જોવા મળશે, તો કે માનવ વિકાસ આંકમાં જોવા મળશે।
એવી જ રીતે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા હતા તેમાં પણ ત્રણ બાબતો જોવા મળે છે. કઈ ત્રણ બાબતો બેટા? તો કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જોવા મળે છે. તો આ છ બાબતો ખાસ યાદ રાખવાની છે, જે એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, હજો બેટા અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે વ્યક્તિ જે જન્મ સમયે વસ્તીની અપેક્ષિત આયુષ્ય કેટલું હશે તેને આધારે આંક માપી શકાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય ધરાવતી હોય તો તંદુરસ્ત વ્યસ્તી વ્યક્તિ ગણાય છે. વ્યક્તિ તમને ખબર છે કે ત્રણ પ્રકારના હોય, એક તો નાની ઉંમરનો વ્યક્તિ હોય, બાળક હોય, યુવાન હોય અને વૃદ્ધ હોય. તો વૃદ્ધ અવસ્થામાં કેવો હોય બેટા? તો કે તંદુરસ્તી બહુ એવી કંઈ હોતી નથી. તો નાની ઉંમરનો બાળક છે અને યુવાન છે તેમાં તંદુરસ્ત શક્તિ કેવી હોય? તો કે સારી હોય. તો આના વિશે આપણે આંક માપી શકીએ છીએ. જ્ઞાનમાં શું કીધું? તો કે વ્યક્તિઓ ઘણી બધી પ્રકારના હોય. તો અમુક વ્યક્તિઓ કેવા હોય છે? બહુ ભણેલા હશે તો ગણેલા ન હોય, અમુક વ્યક્તિઓ ગણેલા હોય તો ભણેલા હોય નહીં. તો આ બધી ઘણી બધી પરિસ્થિતિઓ તમને ભારત દેશમાં જોવા મળે છે. મજૂર વર્ગ જે છે, તો પહેલાંના સમયમાં મજૂર વર્ગ કેવો હોય? તો કે રોજ કરીને રોજ ખાતો હોય. તો એનું કારણ છે કે મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તો આથી એની પાસે શિક્ષણથી વંચિત રહે છે. એનું કારણ એ છે કે એની પાસે કાંઈ પૈસા હોતા નથી, આથી અભ્યાસ કરતો નથી. અધવચ્ચેથી માંડ 7 ચોપડી ભણ્યો અહીંયા કામે ચડી જાય. બરાબર, ટૂંકમાં શિક્ષણ વસ્તુ એવી છે કે તમારા વિચારો જે છે યોગ્ય માર્ગદર્શન મળે, તમારા ભવિષ્યમાં કંઈ પણ કૌટુંબિકમાં જે કાંઈ પણ વિચારણા કરવાની હોય તો એને મદદરૂપ થાય છે. તમને ભણવાની ઘણી બધી વસ્તુઓ જે છે તમે રૂટીન લાઈફમાં પણ ઉપયોગ કરી શકો છો. સારું જીવન ધોરણ કીધું. હવે જીવન ધોરણમાં કેવું હોય? તો કે આમાં ઘણા બધા વ્યક્તિઓને એવું હોય છે કે સારું રહેવાનું મળે, સારું ઘર મળે અને સારી ગાડીઓમાં ફરવા મળે, પરંતુ સારું જીવન ધોરણ એને કહેવાય નહીં. ભારત દેશ અથવા તો અન્ય દેશ સાથે તમે કમ્પેર કરશો ને, એટલે ત્યાંની અમેરિકાની લાઈફસ્ટાઈલ કેવી બેટા? તો કે તમે એક રીતે રિસર્ચ કરો કે અમેરિકાની લાઈફસ્ટાઈલ કેવી હોય, એકદમ સાવ અલગ જ હોય. ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિ કામકાજ કરતો હોય તો એને અઠવાડિયે પગાર ન આપે, એને એક મહિનાનો મહિને પગાર આપે. અને ત્યાં કેવો બેટા? તો કે અમેરિકામાં દર અઠવાડિયે પગાર ચૂકવવામાં આવે છે. એનો પહેરવેશ અલગ હોય, ભારતનો પહેરવેશ અલગ. ટૂંકમાં સારું જીવન ધોરણ ક્યાં તમને જોવા મળશે? તો કે જ્યાં સરકાર જે છે, ગવર્મેન્ટ, તે ઘણા બધા વ્યક્તિઓને કામ આપે, રોજગારી આપે, બેરોજગારીનું પ્રમાણ ઓછું હોય, પાણીની સુવિધા 24 કલાક મળતી હોય, આરોગ્ય સેવા એટલે કે હોસ્પિટલની ફેસિલિટી ગવર્મેન્ટ સારી પ્રોવાઈડ કરતી હોય, પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, તો આવી ઘણી બધી બાબતો જે છે, ટૂંકમાં માથાડી ઠાવક, દૈનિક કેલરી હોય, 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુદરનું પ્રમાણ ઓછું હોય, વિટામિન હોય, ચરબી હોય વગેરે જે એ બાબતો જે છે તેમાં માથાડી ઠાવક એટલે કે રાષ્ટ્રીય આવક સાથે સરખાવવામાં આવે, જેથી જીવન ધોરણ માપ માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સારું જીવન ધોરણ, જ્ઞાન અને અપેક્ષિત આયુષ્ય. બરાબર, આના પરથી તમને ખ્યાલ આવી જાય કે સારું જીવન ધોરણમાં કઈ બાબતો મપાય છે. હવે આપને એક થોડાક ફૂલ ફોર્મ આપેલા છે કે સારા જીવન ધોરણમાં જે GNI ફૂલ ફોર્મ છે, GNI, GNI ને શું કહેવાય બેટા? તો કે ગ્રોસ નેશનલ ઇન્કમ કહેવાય. શું કહેવાય બેટા? ગ્રોસ નેશનલ ઇન્કમ. પછી PPP આપેલું છે, PPPને એવું કહેવામાં આવે કે પબ્લિક પ્રાઇવેટ પ્રોડક્ટ કહેવાય. શું કહેવાય બેટા? પબ્લિક પ્રાઇવેટ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઘણી બધી બાબતો જે છે, સારું જીવન ધોરણ, શિક્ષણ એટલે કે જ્ઞાન અને અપેક્ષિત આયુષ્ય, ત્રણેય જે છે મનોવિકાસ આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને જે છે મુખ્ય બાબતો કીધી છે. મુખ્ય બાબતોમાં કેવું હોય? તો કે પહેલી બાબત એવું કહેવા માગે છે કે ત્રણેયના ધોરણોને આધારે ગણાતા HDAનું મહત્તમ મૂલ્ય ગણી શકાય. તમને ખ્યાલ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે ત્રણેય આંકડા મળતા હતા, બરાબર, અગાઉના એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમને મહારાષ્ટ્રનું પ્રમાણ વધારે જોવા મળે. કેમ? તો કે 60% હતું અને આમાં 30% હતું. તો સદર રાજ્ય કયું હતું? તો કે મહારાષ્ટ્ર હતું. ટૂંકમાં આમાં ત્રણેયનો આંક કેવો હોય? તો કે એક સરખો જોવા મળે. HDAથી તેનું મૂલ્ય વચ્ચે હોઈ શકે છે. ટૂંકમાં HDAનું મૂલ્ય કેવું હોય? તો કે ત્રણ પરિણામ ઉપર આધાર રાખે છે. કયું? તો કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. જે દેશનો HDAનો આંક 1 કે નજીક હોય તેને વિકસિત ગણાય છે અને જેનો ઊંચો ક્રમ હોય તેને HDA તરીકે ક્રમ મળે છે. જે દેશનો HDAનો આંક દૂર છે તે વિકસિત છે અને તે HDAનો ક્રમ નીચો મળે છે. વિકસિત એટલે શું? તો કે
જે દેશનો વિકાસ એકદમ થયો જ ન હોય, ધીમી ગતિએ થતો વિકાસ હજી ચાલવું જોઈએ, તો એનો ક્રમ કેવો બેટા? તો કે નીચો હોય, બરાબર. પાછો મુદ્દો શું કહે, તો કે વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક નોર્વે અને દેશના પ્રથમ ક્રમે ભારતમાં 0.609 એક સ્થાને 130માં ક્રમે હતો ખરી. ટૂંકમાં 2014ની આંકડા કે માહિતી તમે જોશો તો તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે 0.944 જે હતો એ 188 દેશોમાંથી પ્રથમ ક્રમે કોણ હતું? તો કે નોર્વે હતો. નોર્વેમાં એવું હતું કે અપેક્ષિત આયુષ્ય એકદમ સદર હતું, વ્યક્તિઓના શિક્ષણ પાછળ ઘણો બધો સરકારે ખર્ચ કરેલો હતો, આથી ત્યાંના બાળકો એકદમ હોશિયાર હતા ભણવામાં. પછી સારું જીવનધોરણ એટલે કે વ્યક્તિઓ જે છે સારી રીતે કામકાજ કરતા હતા અને તેની આવકનો સ્ત્રોત પણ ખૂબ જ સારો હતો. હવે આપના સમક્ષમાં ટેક્સ્ટબુકમાં પણ કોષ્ટક એક સરસ મજાનું આપેલું હશે. ઓકે, હવે 2015માં માનવ વિકાસ આંકને અહેવાલના વિશ્વના દેશો. વર્ષ 2015માં માનવ વિકાસ આંકનો અહેવાલ એટલે HRએ રજૂ કર્યો, HDR આવે. હવે HDR એટલે શું? તો કે હ્યુમન ડિપાર્ટમેન્ટ રિસોર્સ તરીકે ઓળખવામાં આવે છે જેને માનવ વિકાસનો અહેવાલ રજૂ કરવો. હવે 2014માં કેવું હતું બેટા? તો કે વિશ્વના દેશો 188 દેશો હતા, એમાંથી 188 દેશોમાંથી પાંચેક છ જેવા દેશ એવા હતા કે જેનો આંક ખૂબ જ સારો આવતો હતો. ઓકે, હવે જો સૌપ્રથમ તો કોષ્ટક તમને આપેલું છે, પહેલાં તો તમે દેશના નામ જુઓ કે નોર્વે, અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન અને નાઇજર, બરાબર. 188 દેશોમાંથી આ 6 દેશ મુખ્ય લેવામાં આવ્યા. એનું કારણ એ હતું કે અલગ અલગ જગ્યાએ માથે હેઠાવક અમુક લોકોની વધારે હતું, અમુક લોકોની ઓછી હતી, પછી જન્મ સમય બધાનો અલગ હતો અને અમુક લોકોનો ઓછો હતો, અભ્યાસના વર્ષો આવા હતા. અને ટૂંકમાં આપણે સમજીએ કે નિષ્ણાંતો જે અર્થશાસ્ત્રીઓ હતા એને શું કીધું? તો કે માનવ વિકાસાંકનો અહેવાલ તમે જે કોષ્ટકમાં જોવો છો તેમાં સૌથી વધારેમાં વધારે સદર દેશ કયા હતા? તો કે બે હતા, તો કે નોર્વે અને અમેરિકા. પછી મધ્યમ કયા હતા? તો કે ચીન અને ભારત હતા. પછી કોણ હતા બેટા? તો કે પાકિસ્તાન અને નાઇજર. હવે તમે HDIનું મૂલ્ય લેશો ને 2014માં, તો કે 0.944 એ નોર્વેનો હતો, અમેરિકાનો 0.915 હતો, પછી એવી રીતે છેલ્લે છેલ્લે આપણે નાઇજરનો 0.348 હતો. હવે તમને માનવ વિકાસ આંકમાં મુખ્ય બાબતોમાં તમને એમ કહી દીધું કે જેનું મૂલ્ય 0 થી લઈને 1 વચ્ચેનું હોય તેનો ક્રમ કેવો બેટા? તો કે 1ની નજીક હોય ને, ક્રમ 1ની નજીક હોય એટલે કે 0.944 સૌથી ટકાવરીનું મૂલ્યનું વેલ્યુ કેટલું આપ્યું? તો કે વધારે આપ્યું. તો એનું કારણ એ છે કે માનવ વિકાસ આંક સૌથી વધારે ઊંચો કોનો હોય છે બેટા? સૌથી વધારે પહેલા ક્રમે તો કે નોર્વેનો, બીજા ક્રમે અમેરિકા, ત્રીજા ક્રમે ચીન, ભારત તો કે 130 ક્રમે, અને સૌથી નીચો આંક ક્યાં હોય છે? તો કે નાઇજરનો હોય છે, બરાબર. હવે માથાપિંડ આવક તો તમને કીધી, જેના પર કેપિટલ GNI એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવ્યા છે. ભાઈ જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય, બરાબર, એવરેજ એવરેજ લીગલ એજ જે છે કે જે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય આપેલો છે, અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે શું અને અભ્યાસના વાસ્તવિક વર્ષો એટલે શું. હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સૌથી વધારે તમને આંકડા જોવા મળશે કેમાં? તો કે નોર્વેમાં, બરાબર. 64,992 જે છે તો એવા વ્યક્તિની આવક કેટલી હતી? તો કે 60 થી 65 હજાર જેટલી હતી મંથલી, બરાબર. તો ન્યા વ્યક્તિનું આયુષ્ય વધારે વધારે કેટલું હતું? તો કે 81 વર્ષ લગીનું હતું. અભ્યાસમાં કેટલા ટકા લોકો હતા? 17.5% લોકો હતા. અભ્યાસક્રમ વાસ્તવિક વર્ષોમાં કેટલા હતા? તો કે 12.6% હતા. હવે અમુકમાં તમને જો આંકડા કે માહિતીમાં સૌથી વધારે અભ્યાસના સંખ્યા તમે દર્શાવશો તો 12.9 જોવા મળશે. ક્યાં? તો કે અમેરિકામાં, બરાબર. તો માનવ વિકાસ આંકમાં કેવું હોય બેટા? તો કે અમુક દેશોમાં કેવું હોય? તો કે અપેક્ષિત આયુષ્ય સારું હોય, જ્ઞાન એટલે કે શિક્ષણે સારું હોય, પણ સારું જીવન ધોરણ હોતું નથી. અને અમુક દેશોમાં કેવું હોય બેટા? કાં તો બે બાબત સારી હોય ને કાં તો એક બાબત ખરાબ હોય, કાં તો એક બાબત ખરાબ હોય કાં તો બે બાબતો સારી હોય, બરાબર. તો આંકડા કે માહિતી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સૌથી ગરીબ દેશ કયો હતો? તો કે નાઇજર હતો. અને સૌથી અમીર દેશ કયો હતો? તો કે નોર્વે હતો. અને મધ્યમ કયો હતો? તો કે ચીન અને ભારત, બરાબર.
સ્ત્રોતમાં તમને એમ કીધું કે HDRL કે 2015માં આર્થિક સર્વે કરવામાં આવ્યો. આર્થિક સર્વેમાં કઈ ત્રણ બાબતો લેવામાં આવી? તો કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, શિક્ષણ અને સારું જીવન ધોરણ. ઓકે, હવે જો આના કોષ્ટક ઉપરથી હવે તમને સરળ ભાષામાં આપણે સમજીએ કે 2015માં HDIના અહેવાલો વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના 4 વિભાગોમાં વહેંચ્યા હતા. પહેલો પોઈન્ટ શું કીધો? સૌથી વધુ માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રો 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસાંકનું મૂલ્ય 0.890 હતું. હવે માનવ વિકાસાંક રાષ્ટ્રોમાં કેટલા થયા? તો કે 1 થી 49 પહેલાં માનવ વિકાસાંકના મૂલ્ય મળ્યા કે 0.890, એ મધ્યમ આંકડો તમને કહ્યો છે. બીજો મુદ્દો તમને શું કીધો બેટા? તો કે વધુ માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રો 50 થી 105 સરેરાશ રાષ્ટ્રો એટલે કે 9.75 HDI તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ જે છે, માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રો 106 થી 143 રાષ્ટ્રો સરેરાશ 0.614 એટલે કે HDI જે તમને મધ્યમ જોવા મળ્યા છે. નીચો માનવ વિકાસાંક કેટલો હતો? કે 144 થી 188 રાષ્ટ્રો સરેરાશ 0.493 HDI એટલે કે માનવ વિકાસાંક સૌથી નીચો જોવા મળ્યો. હવે તમને અહીંયા છે ને સરેરાશ આંકડા કે માહિતી આપી છે, 9.75 પછી 0.614 તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ બધાને સોરી. હવે બીજો મુદ્દો જે છે કે માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રો જેમાં આંકડે કે માહિતી પહેલાં 9.75 હતી જેની જગ્યાએ ભૂલ હતી તો તેમાં 0.735 હતા. ઓકે, તો 0.735 જે તમને કીધા ટકાવારી, તો એવા રાષ્ટ્રો કેટલા હતા? તો કે 50 થી લઈને 105 જેને માનવ વિકાસાંકનો ક્રમ આપવામાં આવેલો હતો. પછી માનવ વિકાસ ધરાવતા એટલે કે માણસોનું આયુષ્ય ક્યાં સૌથી વધારે હતું? તો કે 106 થી લઈને 143 બરાબર. તો આવા રાષ્ટ્રો કેવા હતા? તો કે 0.614 હતા. પછી સૌથી નીચો આંક માનવ વિકાસાંક ધરાવતા એટલે કે અભ્યાસક્રમની દ્રષ્ટિએ સૌથી નીચો ક્યાં? તો કે 144 થી લઈને 148 બરાબર, જ્યાં 0.493% હતા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ. બરાબર, અસ્તુ. જય શ્રી કૃષ્ણ.